નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, સરસ્વતી એજીને હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અહીં સબસ્ક્રાઈબના બટન ઉપર દબાવીને કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી દેજો જેથી અમારા આવનાર વિડીયોની તમને અપડેટ સૌ પ્રથમ મળી રહે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જે સામયિક કસોટી દર અઠવાડિયાના શનિવારે જે લેવામાં આવે છે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાની અંદર, એની અંદર એકમ કસોટીના માર્ક ઓનલાઈન કેવી રીતે કરવાના છે. તો મિત્રો, સંપૂર્ણ વાત આમાં તમને કરી દઈશું. જે એકમ કસોટીના માર્ક ઓનલાઈન કરવાના છે એની મિત્રો નવી લિંક આવી ગઈ છે. તો નવી લિંક કઈ છે એ પણ હું આજે તમને બતાવી દેવાનો છું. તો સૌ પ્રથમ મિત્રો, તમારે તમારો ગૂગલ ક્રોમ જે છે એ ગૂગલ ક્રોમ ખોલો અને એડ્રેસ બાર જે છે એ એડ્રેસ બારની અંદર જે આ SSC GTPL છે એ લખવાનું નથી, એની જગ્યાએ તમારે લખવાનું છે મિત્રો SSA exam એવું લખવાનું છે. તો ચલો જોઈને આપણે લખીએ કેવી રીતે ખુલે છે એ પણ તમને હું બતાવી દેઉં છું અત્યારે જ. તો મિત્રો, તમારે અહીં સર્ચ બાર જે છે ક્રોમમાં એમાં જઈને લખવાનું છે www.ssa exam, એટલે અહીં PAT વાળું જે આવી જ જાય છે પ્રથમ. તો આ જે વેબસાઇટ છે એ જુઓ અત્યારે ખુલી રહી છે. તો આની અંદર તમારે અહીં જે યુઝર નેમ છે ત્યાં શાળાનો ડાયસ કોડ લખવાનો છે, પાસવર્ડની અંદર એડમિન લખવાનો છે અને અહીં સ્કૂલ લોગિન જે છે ત્યાં સ્કૂલ એડમિન રાખવાનું છે અને જે આ કેપ્ચા છે એ કેપ્ચા આપણે અહીં નાખવાના છે. ચલો નાખીને ટ્રાય કરી લઈએ. તો મિત્રો, આની અંદર મેં શાળાનો ડાયસ કોડ, અહીં પાસવર્ડ અને અહીં સ્કૂલ એડમિન રાખી અને અહીં જે કેપ્ચા કોડ છે એ નાખ્યો છે. હવે આપણે જોઈએ લોગિન તરફ. તો લોગિન જેવું તમે દબાવશો એવી જ અત્યારે અહીં આ જે છે એ SSA exam કરીને જે વેબસાઇટ નવી બનાવેલી છે હમણાં એ ખુલી જશે. એ પણ તમને બતાવી દઉં છું કેવી રીતે ખુલે છે, થોડો સમય લઈ રહ્યું છે. તો અહીં જે છે એ આપણે સંપૂર્ણ માહિતી ખુલી ગઈ છે, જુઓ એ તમે અત્યારે જોઈ શકો છો. તો મિત્રો, આવી રીતે ખુલી ગયા બાદ તમારે શું કરવાનું છે, તો સૌ પ્રથમ તમારે આવી સ્ક્રીન જોવા મળશે તેમાં તમારે લર્નિંગ આઉટકમ જે અહીં પહેલું લખ્યું છે એના ઉપર ક્લિક કરવાની છે. એના ઉપર ક્લિક કરશો એટલે નીચે એક્ઝામ મોડ્યુલ જે છે એ એક્ઝામ મોડ્યુલ આવી જશે. એક્ઝામ મોડ્યુલ ઉની એના ઉપર તમે ક્લિક કરશો એટલે પાછું અહીં ખુલશે એક્ઝામ માર્ક એન્ટ્રી. તો એક્ઝામ માર્ક એન્ટ્રીની અંદર દબાવવાનું છે, તમે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રમાણે ખુલશે. તો ત્યારબાદ તમારે એકમ કસોટીની તારીખ અહીંથી પસંદ કરવાની છે. તો અહીં તમારે સૌ પ્રથમ જે તારીખે કસોટી લેવાય છે એ પસંદ કરો, અહીં મહિનો પસંદ કરો અને અહીં 2019 રાખો. એના પછી અહીં જે સિલેક્ટ મીડિયમ જે છે, તો જે મીડિયમ હોય એ મીડિયમ રાખવાનું છે, તો ગુજરાતી મીડિયમ આવશે. અને અહીં તમારે ધોરણ સિલેક્ટ કરવાનું છે જે ધોરણમાં તમે એકમ કસોટીના માર્ક ઓનલાઈન કરવા માગો છો. પછી તમારે સીધું સર્ચ દબાવવાનું છે. ડિવિઝન જે છે એ પસંદ કરવું ફરજિયાત છે નહીં, જો તમારે ડિવિઝન હોય તો જ કરવાનું છે, બાકી કંઈ કરવાનું રહેતું નથી. એટલું કરતાની સાથે જ જે વિષયની કોલમ આવશે તે વિષયના વિષયમાં બાળકના નામની સામે આપેલ ખાનામાં બાળકે મેળવેલ ગુણ ટાઈપ કરવાના રહેશે. જો બાળક ગેરહાજર હોય તો તેમાં AB લખવાનું છે. મિત્રો, કેપિટલમાં લખશો તો જ લેશે, બાકી લેશે નહીં. બાળકોના તમામ એન્ટર કર્યા બાદ નીચે તમને બટન બતાવી દઉં છું અપડેટ, જે અહીં અપડેટ લખેલું છે એ અપડેટ તમે દબાવશો એટલે તમારા જે માર્ક જે છે એ ઓનલાઈન થઈ જશે. તો એની સાથે તમને એ પણ કહી દઉં કે જે આ અહીં બાળકોના નામ જે છે એ તમે જે ઓનલાઈન હાજરી પૂરો છો એ પ્રમાણે જ ખુલશે, ABCD પ્રમાણે ખુલે છે. તો મિત્રો, તમે જે છે આ જે ઓનલાઈન માર્ક કરો છો એને એ પ્રમાણે નામ ગોઠવી રાખો કે જે આની અંદર ખુલે છે. એક નંબરના જે વિદ્યાર્થીનું નામ છે એ એક નંબરમાં અહીં માર્ક નાખવાના થાય છે, તો તમે અહીં જે નામ છે એ પ્રમાણે ગોઠવી નાખશો ટોટલ ઉતરતા ક્રમમાં ABCD પ્રમાણે. તો તમારે જ્યારે ગુણ નાખવાના થશે ત્યારે સીધા તમે અહીં 1, 2, 3 એવી રીતે ક્રમસર વિદ્યાર્થીને તમારા ગુણ સરળતાથી નાખી શકશો. અને જે ગેરહાજર છે એને જે અહીં લખ્યું છે એવી રીતે આપણે કેપિટલની અંદર લખી અને છેલ્લે અપડેટ દબાવવાનું છે. તો મિત્રો, અહીં આપણને એક્ઝામ કોડ આપી દીધા છે. તો એક્ઝામ કોડ જે આ સૌ પ્રથમ પહેલી પરીક્ષા જૂન મહિનાની અંદર લેવાઈ હતી એના છે.
એ વીક એક છે, અહીં તારીખ જે છે એ તારીખ આપણને 29/6/2019 આપી હતી, અને એ પેપર જે છે એ ધોરણ 3ને હતું ગુજરાતી, 4ને હતું મેથ્સ, 5ને અંગ્રેજી, 6ને અંગ્રેજી, 7ને મેથ્સ અને 8ને ગુજરાતી. તો આવી રીતે તમારે સંપૂર્ણ જે અહીં કસોટી વાર અને માહિતી આપી દીધેલા છે, તમામ કસોટીઓ જે 12 થાય છે એની સંપૂર્ણ માહિતી આપણને અહીં આપી દીધેલી છે. તો આ માહિતીને તમારે જરૂર હોય તો તમે વિડીયોને ત્યાં સ્ટોપ કરી અને એક્ઝામ કોડ જે આપેલો છે એ એક્ઝામ કોડ અને મંથ અને જે વીક એટલે કે અઠવાડિયાનો ક્રમ જે છે તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે એકમ કસોટીના માર્ક જે છે અત્યારે કમ્પ્લીટલી ચાલુ જ છે, તો તમે ખોલી શકો છો અને ખોલી અને નાખી શકો છો. મિત્રો, આવા જ પ્રકારના તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં બનાવવામાં અને મૂકવામાં આવે છે. તો મિત્રો, તમારે જો આ વિડીયો પસંદ આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.